દાહોદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બરપોડા સર્કલ, દર્પણ રોડ વિસ્તાર પાણી પાણી થઈ ગયો. આંબેડકર ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. નીમા બાહેડાને જોડતો હાઈવે, તેના ઉપર પાણી ફરી વળ્યા છે, ત્યારે ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દાહોદના, આ દ્રશ્યો જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે. આંબેડકર ચોક સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. લોકોને સૌથી વધારે હાલાકી પડી રહી છે. પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ છે, આ ગલ્લા સુધી પાણી ભરાઈ જાય. અંદર આ જે બાકડો મૂકેલો ત્યાં લગીને પાણી ભરાઈ જાય. ગાડી વાળા બધાને તકલીફ બહુ વેઠવી પડે. અને અહીંયા ખાડો બી, અહીંયા બી ખાડો છે, ત્યાં બી ખાડો. આનું કેબલ નહીં, સાબે રસ્તો બેહી ગયો છે અહીંયા. અને લોકો રાત્રે બાઇક વાળા આવે ને તે ગાડી વાળા અમુક પડી બી જાય છે. અંદર મોટી ગાડીઓ બી ખરાબ થઈ જાય ઘણી, અને નંબર પ્લેટો ઘણી તોડેલી ઉપર પડી છે. જિલ્લાના અનેક એવા વિસ્તારો છે, દાહોદ છે, ધાનપુર છે, દેવગઢ બારિયા, લીમખેડા, ફતેપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેને લઈને નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં બાજુ પાણી પણ ભરાય છે. સાથે સાથે નેશનલ હાઈવે પર પણ પાણી ભરાતા જે હાઈવેની દુર્દશા જે છે તે સામે આવી રહી છે. આપ જે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ છે દાહોદ, દાહોદથી નિંબાહેડાને જોડતો નેશનલ હાઈવે છે. અને આ લીંબડી નજીક જે દેપાડા ગામ આવેલું છે ત્યાં બાજુ આ હાઈવે ઉપર પાણી ભરાય છે. હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પાણી જે છે ખેતરની અંદર ભરાતા લોકોનો પાક જે છે નેસ્તનાબૂદ પણ થઈ ગયો છે. હાલ તો ખેડૂતોને રાતા પાણી રોવાનો પણ વારો આવી રહ્યો છે. ત્યારે હાઈવે દ્વારા પણ આ રોડનું સમારકામ કરી આજે રોડ જે છે એને ઊંચો લઈ અને ત્યાં બાજુ પૂરણ કરીને આ રોડ બનાવવામાં આવે, જેથી કરીને આસપાસના જે લોકો છે તે લોકોને તકલીફ ના પડે અને આજે રોડ ઉપરના જે પાણી જે છે તે અહીંયાથી ના ભરાય. હેમલ પંચાલ, સંજય ન્યૂઝ, દાહોદ.